नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 भौतिक विज्ञान विषयना छठा चैप्टर के जेनुं नाम छे विद्युत चुंबकीय प्रेरण। आ चैप्टरना गया लेक्चरनी अंदर आपणे आत्मप्रेरण, आत्मप्रेरित ईएमएफ अने आत्मप्रेरकत्व एनुं सूत्र आपणे मेळ्युं हतुं। सोलेनोइड अथवा कोई गूंचळू छे एना आत्मप्रेरकत्व एनुं सूत्र आपणे મેળવેલું। આજે આપણે આ ઇન્ડક્ટરની અંદર અથવા ગૂંચળામાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા એનો અભ્યાસ કરીએ। ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા પહેલા તો પ્રશ્ન થાય કે ઇન્ડક્ટર કોને કહેવાય। તો પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય તેને ઇન્ડક્ટર કહે છે। પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય તેને ઇન્ડક્ટર કહે છે। દાખલા તરીકે ગૂંચળું, સોલેનોઇડ અથવા ગૂંચળું, આ ગૂંચળું આત્મપ્રેરકત્વ ધરાવે છે તો એ ગૂંચળું છે એક ઇન્ડક્ટર તરીકે વર્તે છે તેમ કહેવાય। આ ઇન્ડક્ટરનું આત્મપ્રેરકત્વ અથવા ઇન્ડક્ટન્સ એ વિદ્યુત જડત્વનું કામ કરે છે। જેમ યંત્રશાસ્ત્રમાં દળ એ જડત્વનું કામ કરે, કોઈ પણ પદાર્થ છે એને ગતિની અવસ્થા જાળવી રાખવાનો એક ગુણધર્મ છે જેને આપણે શું કહીએ, જડત્વ કહીએ। અને એ જડત્વ એ કઈ રાશિ સાથે સંકળાયેલ છે, યંત્રશાસ્ત્રમાં દળ સાથે। એવી જ રીતે પદાર્થની ગતિનો અવસ્થા બદલવાનો વિરોધ દળના કારણે થાય, જડત્વના કારણે થાય। આ ગુણધર્મ જડત્વ છે। એવી જ રીતે કોઈ ગૂંચળું અથવા ઇન્ડક્ટર છે એમાં આત્મપ્રેરકત્વના કારણે પ્રવાહ પ્રસ્થાપિત થવાનો વિરોધ થાય, પ્રવાહમાં ફેરફાર થવાનો વિરોધ થાય। કોઈ ગૂંચળું છે કે ઇન્ડક્ટર છે તો હવે જ્યારે એમાં પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય તો ઇન્ડક્ટરમાં બે ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવું પડે। ઇન્ડક્ટરમાં પ્રવાહ પ્રસ્થાપિત કરવા બેક ઈએમએફ વિરુદ્ધ જે કાર્ય કરવું પડે એ કાર્ય ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય। તેથી પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે તેને ઇન્ડક્ટર કહેવાય। દાખલા તરીકે ગૂંચળું, ઇન્ડક્ટરનું આત્મપ્રેરકત્વ, ઇન્ડક્ટરનું આત્મપ્રેરકત્વ એ વિદ્યુત જડત્વનું કામ કરે છે, વિદ્યુત જડત્વનું કામ કરે છે। યંત્રશાસ્ત્રમાં જે કામ જડત્વનું છે એવી જ રીતે આ આત્મપ્રેરકત્વ છે વિદ્યુત પરિપથમાં જડત્વનું કામ કરે છે। ઇન્ડક્ટરમાં પ્રવાહ પ્રસ્થાપિત કરવા, ઇન્ડક્ટરમાં પ્રવાહ પ્રસ્થાપિત કરવા ઇન્ડક્ટરની અંદર જે આત્મપ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તેને શું કહેવાય, બેક ઈએમએફ પણ કહેવાય, આપણે જોયું હતું। તો ઇન્ડક્ટરમાં પ્રવાહ પ્રસ્થાપિત કરવા આ આત્મપ્રેરિત ઈએમએફ અથવા બેક ઈએમએફ, બેક ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે। એક ઈએમએફ અથવા તો આત્મપ્રેરિત ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે। આ કાર્ય ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે, ચુંબકીય ઉર્જા સ્વરૂપે
સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય, જેને ચુંબકીય ઉર્જા કહેવાય. તેથી ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય, અને આ સ્થિતિ ઉર્જા એટલે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા. ઇન્ડક્ટરમાં સંગ્રહિત આ ચુંબકીય ઉર્જા એ આ કાર્ય જેટલી હોય છે, જે પ્રવાહ પ્રસ્થાપિત કરવા જેટલું કાર્ય કરવું પડે એ કાર્ય, એટલી જ ઉર્જા એ ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થતી હોય છે. આ ચુંબકીય ઉર્જા એનું સૂત્ર મેળવીએ. પાવર એના બે સૂત્ર આપણને ખબર છે, પી બરાબર વી આય, પી બરાબર વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર. અહીં વોલ્ટેજ એટલે ઈએમએફ ઈ અને પ્રવાહ આય, અને બીજું પાવર એટલે કાર્ય કરવાનો સમય દર, ડી ડબલ્યુ બાય ડીટી. આ બંને સમીકરણ સરખાવી, વિદ્યુત પાવર પી બરાબર વી આય અથવા ઈ આય, અને પાવર એટલે કાર્ય કરવાનો સમય દર, ડી ડબલ્યુ બાય ડીટી. આ બંને સમીકરણ ડાબી બાજુ સરખી તો બંનેની જમણી બાજુ સરખી થાય. તેથી બંને સમીકરણ સરખાવીએ તો ડી ડબલ્યુ બાય ડીટી બરાબર ઈ આય. ઇન્ડક્ટરમાં પ્રવાહ પ્રસ્થાપિત કરવાનું કાર્ય મેળવવા માટે આ ઈએમએફ એ બેક ઈએમએફ અથવા આત્મપ્રેરિત ઈએમએફ મૂકીએ, પરંતુ આત્મપ્રેરિત અથવા બેક ઈએમએફ ઈ બરાબર એલ ડીઆઈ બાય ડીટી. માઇનસ નિશાની છે એને આપણે અત્યારે અવગણી નાખી છે, અત્યારે માત્ર મૂલ્ય ધ્યાનમાં લીધું છે. આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર આપણે મેળવ્યું હતું ગયા લેક્ચરમાં, બરાબર ને? ઈ બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. અહીં મૂલ્ય માત્ર લખવું હોય તો ઋણ નિશાની લખતા નથી, ઋણ નિશાની લેન્જના નિયમની હાજરી સૂચવે છે. તેથી ઈએમએફ ઈ બરાબર એલ ડીઆઈ બાય ડીટી આ કિંમત અહીંયા મૂકી દઈ તો ડી ડબલ્યુ બાય ડીટી બરાબર ઈ ની જગ્યાએ એલ ડીઆઈ બાય ડીટી ઇન્ટુ આય. શું કર્યું છે આમાં? ઈ ની જગ્યાએ એલ ડીઆઈ બાય ડીટી લખ્યા છે, બરાબર. બંને બાજુ આ સમયગાળો ડીટી કેન્સલ કરીએ તો ડી ડબલ્યુ બરાબર એલ આઈ ડી આઈ. ઇન્ડક્ટરમાં આઈ પ્રવાહ વહેતો હોય અને એમાં ડીઆઈ જેટલો ફેરફાર કરવો હોય તો એના માટે આ કાર્ય આટલું કરવું પડે. ઇન્ડક્ટરમાં પ્રવાહના ફેરફાર કરવાનું આ કાર્ય છે. ઇન્ડક્ટન્સ એ વિદ્યુત જડત્વનું કામ કરે છે, એટલે કે પ્રવાહમાં જે ફેરફાર કરવો હોય એ ફેરફારનો વિરોધ આ ઇન્ડક્ટન્સ કરે છે. તેથી પ્રવાહમાં ડીઆઈ જેટલો ફેરફાર કરવા માટે વિરોધની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તો ડી ડબલ્યુ બરાબર એલ આઈ ડીઆઈ જેટલું કાર્ય કરવું પડે. કુલ કાર્ય મેળવવા માટે, સમજો કે આઈ પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કુલ કાર્ય, પ્રવાહ ઝીરો છે, આઈ પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે તો ઇન્ડક્ટરમાં આઈ પ્રવાહ પ્રસ્થાપિત કરવું પડતું કુલ કાર્ય ડબલ્યુ બરાબર ઇન્ટીગ્રેશન ડી ડબલ્યુ. ડબલ્યુ બરાબર ઇન્ટીગ્રેશન ડી ડબલ્યુ એટલે એલ આઈ ડી આઈ. પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે કેટલો? આઈ જેટલો. પેલા ઝીરો પ્રવાહ છે ને હવે આઈ છે, તો ઝીરો થી પ્રવાહ આઈ કરવા માટે કરવું પડતું આ કાર્ય. તેથી કાર્ય ડબલ્યુ બરાબર એલ અચળ છે, સંકલનની આગળ લઈ લઈ
इंटीग्रेशन जीरो थी आई आई डी आई તેથી કાર્ય W બરાબર L I નું I પ્રત્યે સંકલન I નું I પ્રત્યે સંકલન I સ્ક્વેર બાય 2 લિમિટ 0 થી I આ જે કાંઈ પણ કાર્ય મળે એ કાર્ય W બરાબર आई नी जगह आई मुको तो वन हाफ एल आई स्क्वेर आई नी जगह जीरो मुको जीरो तेथी कार्य डब्ल्यू बराबर वन हाफ एल आई स्क्वेर आ जेटलू कार्य करिए कार्य चुंबकीय क्षेत्र में ऊर्जा स्वरूपे इंडक्टर नी अंदर चुंबकीय ऊर्जा स्वरूपे संग्रहित थाय छे कोई एक इंडक्टर अथवा गुचड़ू छे के जेनु इंडक्टन्स एल छे એમાં જીરો પ્રવાહ છે હવે આઈ પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય તો વન હાફ એલ આઈ સ્ક્વેર જેટલું કાર્ય કરવું પડે અને આ કાર્ય એ ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા વન હાફ એલ આઈ સ્ક્વેર આ યંત્રશાસ્ત્રના સૂત્ર વન હાફ ગતિ ઉર્જા વન હાફ એમ વી સ્ક્વેર ને સમતુલ્ય છે ગતિ ઉર્જા અથવા કાર્ય કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ગતિ ઉર્જાનો ફેરફાર કાર્ય જેટલો કાર્ય અથવા પદાર્થની ગતિ ઉર્જા વન હાફ એમ વી સ્ક્વેર જેટલી હોય યંત્રશાસ્ત્રમાં જેવું કામ વન હાફ એમ વી સ્ક્વેર સૂત્રનું છે એવું જ કામ અહીં વિદ્યુત શાસ્ત્રમાં વન હાફ એલ આઈ સ્ક્વેરનું છે અહીં દળ એમ છે જે જડત્વનું યંત્રશાસ્ત્રમાં જડત્વનું કામ કરે તેથી એમનું કામ અહીં ઇન્ડક્ટન્સ એલ કરે છે તેથી યાંત્રિક રાશિ દળને સમતુલ્ય વિદ્યુત રાશિ ઇન્ડક્ટન્સ અથવા આત્મપ્રેરકત્વ છે આત્મપ્રેરકત્વને સેલ્ફ ઇન્ડક્ટન્સ પણ કહેવાય બરાબર તેથી એમ યંત્રશાસ્ત્રની રાશિ દળ છે એને સમતુલ્ય વિદ્યુત રાશિ ઇન્ડક્ટન્સ છે વેગ એ યંત્રશાસ્ત્રની રાશિ છે એને સમતુલ્ય વિદ્યુત રાશિ વિદ્યુત પ્રવાહ છે આમ આ સમીકરણ એ યંત્રશાસ્ત્રના સમીકરણ વન હાફ એમ વી સ્ક્વેર એનું કામ કરે છે યંત્રશાસ્ત્રને સમતુલ્ય વિદ્યુત રાશિઓ એમસીક્યુમાં ઘણીવાર પૂછાય છે એટલે આ યાદ રાખવું એવો પ્રશ્ન પૂછાય કે યંત્રશાસ્ત્રમાં દળને સમતુલ્ય વિદ્યુત રાશિ કઈ તો દળને સમતુલ્ય વિદ્યુત રાશિ આત્મપ્રેરકત્વ અથવા ઇન્ડક્ટન્સ ઉલટું પૂછાય ઇન્ડક્ટન્સને અનુરૂપ યાંત્રિક રાશિ કઈ તો ઇન્ડક્ટન્સને અનુરૂપ યંત્રશાસ્ત્રની રાશિ દળ છે એવી જ રીતે વેગ યાંત્રિક રાશિ છે એને સમતુલ્ય વિદ્યુત રાશિ પ્રવાહ છે વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહને સમતુલ્ય યાંત્રિક રાશિ વેગ છે જેવી રીતે કોઈ સ્થિર પદાર્થ છે હવે એને ગતિમાં લાવવું હોય વી વેગ પ્રસ્થાપિત કરવો હોય તો વન હાફ એમ વી સ્ક્વેર જેટલું કાર્ય કરવું પડે જે કાર્ય કરીએ એ કાર્ય એ પદાર્થને ગતિ ઉર્જા સ્વરૂપે મળે આપણે કરેલું કાર્ય ગતિ ઉર્જામાં પ્રસ્થાપિત થાય એવી જ રીતે કોઈ ઇન્ડક્ટર છે આ રીતે કોઈ એક ઇન્ડક્ટર અથવા ગુચડું છે હવે એમાં પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે આઈ જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે તો કઈ સીધો ઝીરો માંથી આઈ પ્રવાહ ન થાય ને ધીમે ધીમે વધારવા માટે કાર્ય કરવું પડે તો પ્રવાહમાં ડીઆઈ જેટલો વધારો કરવા માટે આટલું કાર્ય કરવું પડે આવા નાના નાના વધારા કરવા માટેના કાર્યનો સરવાળો કુલ કાર્ય આપે આ સરવાળો સરળતાથી સંકલનની મદદથી કરીએ તો આપણને આ સૂત્ર મળે છે વન હાફ એલ આઈ સ્ક્વેર તો આમાંથી પ્રવાહ આઈ જેટલો ઇન્ડક્ટરમાં આઈ જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ પ્રવાહનો પ્રસ્થાપિત કરવાનો વિરોધ કરે કારણ કે ઇન્ડક્ટરમાં પ્રવાહ પસાર કરશો ને એટલે ઇન્ડક્ટરમાં આત્મપ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે બેક ઈએમએફ ઉત્પન્ન થશે આત્મપ્રેરિત અથવા તો બેક ઈએમએફ ઉત્પન્ન થશે એ જેના કારણે ઉદ્ભવે છે એનો જ વિરોધ કરશે એટલે એ પ્રવાહ વધવાના કારણે ઉત્પન્ન થતો હોય તો પ્રવાહ વધવાનો વિરોધ કરશે
ઈ વિરોધના વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. તેથી બાહ્ય બેટરી વડે આ પ્રસ્થાપિત કરવા માટે, પ્રવાહ પ્રસ્થાપિત કરવા આટલું કાર્ય કરવું પડે. આ કાર્ય ચુંબકીય ક્ષેત્રમાં ઇન્ડક્ટરની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય, જેને ચુંબકીય ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આમ જેમ સ્થિર દડાને વી વેગથી ગતિ કરાવવા 1/2 mv² જેટલી ગતિ, જેટલું કાર્ય કરવું પડે ને એ કાર્ય ઉર્જામાં રૂપાંતરિત થાય, એવી જ રીતે ઇન્ડક્ટરમાં જેનું ઇન્ડક્ટન્સ L છે એમાં I પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે 1/2 li² જેટલું કાર્ય કરવું પડે અને એ કાર્ય ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. ઇન્ડક્ટર અથવા સોલેનોઇડમાં સંગ્રહિત આ ઉર્જા માટે ઉર્જા ઘનતા એનું સૂત્ર તારવી, ઉર્જા ઘનતા. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા માટે ઉર્જા ઘનતા, ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા, એને ઉર્જા ઘનતા કહેવાય. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 li² છે, 1/2 li² જ્યાં L ઇન્ડક્ટર અથવા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ છે. પરંતુ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L બરાબર μ0 n² a × L, આ સ્મોલ L લંબાઈ છે. સોલેનોઇડની લંબાઈ L અથવા ગુચળાની લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n હોય તો આત્મપ્રેરકત્વ આટલું હોય. આ કિંમત આમાં મૂકી દો તો U બરાબર L એટલે μ0 n² કેપિટલ A સ્મોલ L, અને આ I સ્ક્વેર તો હતા જ અને આ છેદમાં 2. U બરાબર આ A L આમ લઈ આવું તો U ના છેદમાં A L બરાબર શું છે, μ0 n² I² ના છેદમાં 2. μ0 વડે ગુણવું ને ભાગવું તો μ0 અહીંયા મૂકું તો અહીંયા μ0 નો વર્ગ કરવો પડે, μ0 n I. સોલેનોઇડ ની અંદરનું ચુંબકીય ક્ષેત્ર છે, આત્મપ્રેરકત્વ સોલેનોઇડ લીધું છે ને, તો μ0 n I એટલે સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર એનો વર્ગ છે, μ0² n² I² તો B લખાય. કારણ કે સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર આપણને આવું સૂત્ર ખબર છે, B બરાબર μ0 n I બરાબર ને, સોલેનોઇડ ની ટોરોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર તો μ0 n I B છે, μ0² n² I² B² મુકાય તો U ના છેદમાં ઉર્જાના છેદમાં કદ, આ U શું છે ઉર્જા, એ આડછેદનું ક્ષેત્રફળ અને L લંબાઈ. સોલેનોઇડ અથવા નળાકારીય ગૂંચળું માટે આડછેદનું ક્ષેત્રફળ અને લંબાઈ એનો ગુણાકાર કદ આપે તો ઉર્જાના છેદમાં કદ બરાબર D² ના છેદમાં 2μ0, ઉર્જાના છેદમાં કદ એટલે ઉર્જા ઘનતા. ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત આ ઉર્જા ઘનતા D² ના છેદમાં 2μ0 છે. જેમ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા 1/2 cv² અને એને અનુરૂપ એકમ કદ દીઠ ઉર્જા 1/2 εε₀ e² આપણે સૂત્ર ભણ્યા હતા, વિદ્યુત ક્ષેત્રમાં એકમ કદ દીઠ ઉર્જા આવી હતી 1/2 εε₀ e² એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા 1/2 li² અહીંયા 1/2 cv² હતી બરાબર, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 1/2 cv², ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા 1/2 li² ઇન્ડક્ટરની અંદર ઉર્જા સંગ્રહિત થાય, કેપેસિટરમાં ઉર્જા સંગ્રહિત થાય. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જા ઘનતા 1/2 εε₀ e² જેટલી હતી, જ્યારે ઇન્ડક્ટરની અંદર આ ઉર્જા ઘનતા D²/2μ₀ છે. આ બંને વાત ખાસ યાદ રાખશો. અહીંયા ખાલી આ ચુંબકીય ઉર્જા ઘનતા જ ઉલ્લેખ છે, પણ
આપણે એને વિદ્યુત ઉર્જા ઘનતા સાથે સરખાવી પણ શકીએ. જેમ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા સંગ્રહિત થાય, એમ ઇન્ડક્ટરની અંદર જે આમ ચુંબકીય ક્ષેત્ર પસાર થાય, એ ચુંબકીય ક્ષેત્ર છે એના સ્વરૂપે પણ ઉર્જા સંગ્રહિત થતી હોય છે. તો આ ઉર્જા ઘનતા બી સ્ક્વેરના છેદમાં 2μ0. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા ઇન્ડક્ટરની અંદરના ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત થતી હોય છે. તો આ ચુંબકીય ઉર્જા અને ઉર્જા ઘનતા, ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા, બરાબર. ત્યાર પછી આને એક ખાસ કિસ્સા તરીકે ટેક્સ્ટમાં આપેલો છે કે બે ગૂંચળાના તંત્રનો ખાસ કિસ્સો. બે ગૂંચળાનું તંત્ર છે, સમજો કે આ એક ગૂંચળું, એની અંદર બીજું ગૂંચળું હોય, અથવા તો આમ અંદર જ લઈ લે બીજું ગૂંચળું, અંદર જ હોય એવું જરૂર નહીં, બહારે હોઈ શકે, બરાબર. આવા બે ગૂંચળાનું તંત્ર છે. તો આ તંત્રમાં કોઈ એક ગૂંચળા સાથે સંકળાયેલું, સમજો કે આ પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બે પ્રકારના હોય, એક પોતાના જ પ્રવાહના કારણે અને બીજાના પ્રવાહના કારણે. તેથી પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ N1 ∅1 બરાબર એક LI1 હોય અને બીજું M12 અથવા એમ અન્યોન્ય પ્રેરકત્વ MI2 હોય. આત્મપ્રેરકત્વના કારણે પોતાના પોતાના પ્રવાહના કારણે કંઈક ફ્લક્સ સંકળાયેલું હોય, સાથે બીજા પ્રવાહના કારણે ફ્લક્સ સંકળાયેલું હોય, આમ બે ફ્લક્સ સંકળાયેલું. બે ગૂંચળાના તંત્રમાં અન્યોન્ય પ્રેરણ જ થાય એવું નહીં, બંનેમાં પ્રવાહ વહેતો હોય તો આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ બંને ઘટના બને. આત્મપ્રેરણના કારણે ગૂંચળાના પોતાના જ પ્રવાહ વડે આટલું ફ્લક્સ સંકળાયેલું હોય અને બીજા ગૂંચળાના પ્રવાહ વડે આટલું ફ્લક્સ સંકળાયેલું હોય. તેથી પ્રથમ કોઈ એક ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આટલું. આ જ રીતે પ્રથમ ગૂંચળામાં પ્રેરિત EMF E1 બરાબર -L dI1/dt હોય અને -M dI2/dt પણ હોય. આત્મ પ્રેરિત EMF છે અને અન્યોન્ય પ્રેરિત EMF છે. આ ગૂંચળાના બે છેડા વચ્ચે પ્રેરિત EMF બે પ્રકારના હોય, એક પોતાના જ પ્રવાહના કારણે, આમાંથી ધારો કે વહેતો પ્રવાહ I1 છે, આમાંથી પ્રવાહ I2 વહે છે, આમાં આટાની સંખ્યા N1, આમાં આટાની સંખ્યા N2, અને એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ પહેલા ગૂંચળામાં ∅1 બીજા ગૂંચળામાં ∅2. તો પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આત્મપ્રેરક પ્રેરણથી પણ હોય અને અન્યોન્ય પ્રેરણથી પણ હોય. પ્રથમ ગૂંચળાના બે છેડા વચ્ચે જે EMF ઉત્પન્ન થાય, એ EMF બે રીતે ઉત્પન્ન થાય, એક પોતાના કારણે એટલે કે આત્મપ્રેરિત EMF અને એક બીજા ગૂંચળાના કારણે એટલે કે અન્યોન્ય પ્રેરિત EMF. તો કુલ EMF E બરાબર -L dI1/dt -M dI2/dt. કહેવાનો અર્થ એવો છે કે માત્ર આત્મપ્રેરકત્વ કે અન્યોન્ય પ્રેરકત્વ સ્વતંત્ર જ ઉદ્ભવે એવું ન હોય, સંયુક્ત રીતે પણ બે ગૂંચળાના તંત્રમાં અન્યોન્ય અને આત્મપ્રેરણની ઘટના સંકળાયેલી હોય શકે. સંયુક્ત રીતે અન્યોન્ય અને આત્મપ્રેરકત્વ ની ઘટના સંકળાય અને સંયુક્ત રીતે આત્મ અને અન્યોન્ય પ્રેરિત EMF બંને EMF સાથે એક જ ગૂંચળામાં ઉત્પન્ન થઈ શકે. ગૂંચળાના પોતાના જ પ્રવાહના ફેરફારના કારણે આત્મપ્રેરિત EMF ઉત્પન્ન થાય અને બીજા ગૂંચળાના પ્રવાહના ફેરફારના કારણે અન્યોન્ય પ્રેરિત EMF ઉત્પન્ન થાય. આવા બંને EMF નો સરવાળો એ પ્રેરિત કુલ EMF આપે, બરાબર. તો આ એક ખાસ કિસ્સા તરીકે બે ગૂંચળાના તંત્ર માટે ઘણીવાર આ રીતે બંને રીતે EMF ઉત્પન્ન થતું હોય, પોતાના પ્રવાહના કારણે અને અન્ય ગૂંચળાના પ્રવાહના કારણે. ત્યાર પછી ટેક્સ્ટમાં એક ઉદાહરણ આપેલું છે.
ઉદાહરણ 6.10 અને ઘણી જગ્યા છે આ થિયરીમાં, ફરીથી જોઈ લે. ઉદાહરણ 6.10 એમાં એ અને બી બે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે એ, ચુંબકીય ક્ષેત્ર બી, ક્ષેત્રફળ એ, સોલેનોઇડની લંબાઈ એલ ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. કેના કેના સ્વરૂપે? ક્ષેત્રફળ એ, ચુંબકીય ક્ષેત્ર બી અને લંબાઈ એલ ના પદમાં સંગ્રહિત ઉર્જા. તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા U બરાબર 1/2 L I સ્ક્વેર. U બરાબર 1/2 L I સ્ક્વેર. પરંતુ L બરાબર સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ મ્યુ 0 સ્મોલ n સ્ક્વેર A L. કેપિટલ L આત્મપ્રેરકત્વ છે, સ્મોલ L સોલેનોઇડની લંબાઈ છે, બરાબર. તો L ની જગ્યાએ આ કિંમત અહીંયા મૂકી તો U બરાબર 1/2 L એટલે મ્યુ 0 n સ્ક્વેર A L ટુ I સ્ક્વેર. મ્યુ 0 વડે ગુણીએ અને મ્યુ 0 વડે ભાગીએ તો U બરાબર મ્યુ 0 એક છે, હજી એક ગુણું તો મ્યુ 0 સ્ક્વેર થઈ જાય. એન સ્ક્વેર ને આઈ સ્ક્વેર તો હતા જ, આ એ એલ એમનમ છેદમાં 2 હતા. મ્યુ 0 વડે ગુણ્યા તો મ્યુ 0 વડે ભાગવાય પડે ને, અંશમાં મ્યુ 0 એક વધાર્યા તો છેદમાં વધારવા પડે. પરંતુ મ્યુ 0 એ ના એટલે તો બી, પરંતુ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ 0 એ ના, તેથી ઉર્જા યુ બરાબર બી સ્ક્વેરના છેદમાં 2 મ્યુ 0 ઇન્ટુ એ એલ. ચુંબકીય ક્ષેત્ર બી ક્ષેત્રફળ એ અને લંબાઈ એલ સ્વરૂપે ગુચડામાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા. પહેલા પ્રશ્નનો આ જવાબ છે કે ચુંબકીય ક્ષેત્ર બી ક્ષેત્રફળ એ લંબાઈ એલ ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા એનું સૂત્ર મેળવો. તો સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા આ બી એ અને એલ સ્વરૂપે. બીજો પ્રશ્ન છે બી, આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય? આ ચુંબકીય ઉર્જા યુ એમાંથી એ એલ ને આમ લઈ લો તો યુ ના છેદમાં એ એલ બરાબર બી સ્ક્વેર ના છેદમાં 2 મ્યુ 0. આ યુ ઉર્જા છે અને આ વી એ એલ કદ છે. એકમ કદ દીઠ ઉર્જા, એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જા ઘનતા. તેથી ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા ઘનતા રો બી બરાબર ઉર્જાના છેદમાં કદ એટલે યુ ના છેદમાં એલ, અને એ એનું મૂલ્ય કેટલું છે? બી સ્ક્વેરના છેદમાં 2 મ્યુ 0. આ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા ઘનતા સૂત્ર છે કે જે વિદ્યુત ઉર્જા ઘનતા, વિદ્યુત ઉર્જા ઘનતા રો ઈ બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર ને સમતુલ્ય છે. આમાં 1/2 તો આમાંય 1/2 છે, આમાં ઈ સ્ક્વેર વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનો વર્ગ, અહીંયા એપ્સિલોન 0 નું કામ અહીંયા 1/ મ્યુ 0 કરે, બરાબર. તેથી જેવી રીતે ચુંબકીય ક્ષેત્રમાં ઇન્ડક્ટરની અંદર સોલેનોઇડની અંદર એ ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત થાય છે, એવી જ રીતે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ધનથી ઋણ તરફ, આમ ધન પ્લેટથી ઋણ તરફ પ્લેટ તરફ બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઈ હોય, વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહિત થાય. વિદ્યુત ક્ષેત્રમાં એકમ કદ દીઠ ઉર્જા 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર, એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં એકમ કદ દીઠ ઉર્જા બી સ્ક્વેરના છેદમાં 2 મ્યુ 0. આની સાથે આ સંકળાયેલ છે, બરાબર, એને સમતુલ્ય છે.
ऊर्जा विद्युत क्षेत्र में एकम कद दीठ, आ ऊर्जा चुंबकीय क्षेत्र में एकम कद दीठ है। तेथी विद्युत क्षेत्र की जेम चुंबकीय क्षेत्र में ऊर्जा संग्रहित थाय छे। अहीं तो आपणे आ कैपेसिटर नी वच्चे नु विद्युत क्षेत्र में ऊर्जा संग्रहित अने इंडक्टर नी अंदरना चुंबकीय क्षेत्र में संग्रहित ऊर्जा छे। इंडक्टर के कैपेसिटर सिवाय एमनम विद्युत के चुंबकीय क्षेत्र हो तो एवा विस्तार में पण आ ऊर्जा संग्रहायेली होय। आगळना चेप्टर आपणे आठमा चेप्टर में विद्युत चुंबकीय तरंगो भणशुं, एमां जोशुं के कोई अवकाशना विस्तार में बंने क्षेत्र हाजर होय तो विद्युत अने चुंबकीय क्षेत्र बंने हाजर होय तो अवकाश में आटली ने आटली बंने ऊर्जा संग्रहायेली होय, तेथी एकम कद दीठ कुल ऊर्जा बंनेना सरवाळा जेटली थशे। आगळ आपणे याद राखशुं आ वात, आ बंने सूत्र याद राखशुं बराबर। आठमा चेप्टर में आपणे जोशुं के विद्युत चुंबकीय तरंगो अवकाशमांथी पसार थाय त्यारे बंने क्षेत्र उत्पन्न थाय, विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र। अवकाशना जे विस्तार में विद्युत क्षेत्र होय त्यां एकम कद दीठ आटली ऊर्जा होय, જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં એકમ કદ દીઠ આટલી ઉર્જા હોય, જો બંને ક્ષેત્ર હાજર હોય તો એકમ કદ દીઠ બંનેના સરવાળા જેટલી કુલ ઉર્જા હાજર હોય એકમ કદ દીઠ બરાબર। તેથી કુલ ઉર્જા ઘનતા આ બંનેના સરવાળાથી મળે વિદ્યુત ચુંબકીય તરંગોમાં। આ એક તરંગોની લાક્ષણિકતા છે એ આગળ આપણે ભણશું બરાબર। તો આ સ્વાધ્યાયમાં સોરી ઉદાહરણ નંબર 6.10 છે। तो आ चुंबकीय ऊर्जा ऊर्जा घनता अने ने अनुरूप आ एक उदाहरण। तो विद्यार्थी मित्रों आजे अहीं सुधी राखी आ अभ्यास बराबर, आने अनुरूप स्वाध्यायना दाखलाओ अने आ चेप्टरनो एक छेल्लो टॉपिक एसी जनरेटर वगैरेनी अभ्यास आपणे आगळ करशुं बराबर। तो आजे अहीं सुधी राखीए, व्यवस्थित तैयार करजो। અગત્યનો પ્રશ્ન છે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા મેળવો નું સૂત્ર મેળવો, અથવા ઇન્ડક્ટરમાં પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે કરવો પડતા કાર્યનું સૂત્ર મેળવો, અથવા ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા માટે ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવો, ચુંબકીય ઉર્જા ઘનતા। આમ કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો આ બંને થિયરી આપણને આવડે, આ ઉદાહરણ પણ આવડવું છે બરાબર। સૌ સહેલી વાત છે, તૈયાર કરજો, ન સમજાય ત્યાં કહેજો। સારું ચાલો આજે અહીંયા સુધી રાખીએ, નમસ્કાર।